નમસ્કાર. આજનો દિન વીમા. આજની તારીખ 26 માર્ચ. જોન ગેટે. મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ નાટકનો અનુવાદ વાંચીને એટલા ભાવવિભોર થઈ ગયા કે પુસ્તક મસ્તક પર મૂકીને નાચવા લાગ્યા હતા તે જર્મનીના પ્રાજ્ઞ કવિ જોન વુલ્ફગેંગ ગેટેનો જન્મ ઈસવીસન 1749માં થયો હતો. અભ્યાસની સાથે જ તેમણે નાટ્ય કૃતિઓ રચી. 13 વર્ષની એક કન્યાના પ્રેમમાં પડી તેણે પ્રથમ ઉર્મી કાવ્યો રચ્યા. પ્રજ્ઞાચક્ષુ વિવેચક હર્ડરમાં આ કવિને કવિતાનો રાજમાર્ગ જડી ગયો. તેમણે રચેલી ગોંજ કૃતિએ જર્મનીમાં તેને ખ્યાતિ અપાવી. એક વકીલે નિષ્ફળ પ્રણયજીવનથી કંટાળી આઘાત કર્યો તે બનાવની અસર નીચે તેણે વેર્ટરની વેદના નામની નવલકથા લખી. નેપોલિયન જેવા કઠોર પુરુષે પણ આ પુસ્તક 7 વાર વાંચ્યું હતું. ગેટેને શીલર સાથે થયેલો પરિચય દીર્ઘજીવી નીવડ્યો. શીલરનું મૃત્યુ થતાં ગેટેને જાણે કે પાંખ કપાઈ ગઈ અને પોતાનું મહાકાવ્ય નાટક ફાઉસ્ટ લખ્યું છે. ગેટે રંગભૂમિ, ચિત્રકલા અને શિલ્પકલામાં પણ ખૂબ ઊંડો રસ ધરાવતા હતા અને તેને માટે તેમણે ખૂબ શક્તિ ખર્ચી હતી. આવા મહાકવિ ગેટેએ 83 વર્ષનું આયુ ભોગવી તારીખ 26 માર્ચ 1832ના રોજ વહેલી સવારે પ્રકાશ, વધુ પ્રકાશ એ શબ્દો સાથે સદાકાળને માટે નયનો મીંચી દીધા. ખરેખર ગેટે દ્વારા જ સૌ પ્રથમવાર જર્મન સાહિત્ય વિશ્વ સાહિત્યના ઉમરા પર આવીને ઊભું રહી શક્યું.